శరమణీయదర్శనం మందహాసరుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమః. శ్రీ సహజానందాయ నీలకంఠాయ చ నమో నమః. శ్రీ గురు చరణ కమలేభ్యో నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవానని. శ్రీ హరి కృష్ణ మహారాజని జై. శ్రీ ఘనశ్యామ్ మహారాజని జై. కథా సాంభళనారా బధా జ భక్తోને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિ ચરિત્રામૃત સાગર પૂર છઠ્ઠું તરંગ 57મો ભાઈરામદાસ સ્વામી આત્માનંદ સ્વામી વિશે અદ્ભુત વાતો કહે છે. આત્માનંદ સ્વામી કે વાર્તા ફેર પૂછત મહારાજ રામદાસજી કે તહે શુભ ગુણ જહાજ. આત્માનંદ સ્વામી કે વાર્તા ફેર પૂછત મહારાજ. જેતપુર ગામમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. જેતપુરના રાજાએ આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી એક શુષ્ક જ્ઞાનના ઉપાસક હતા, એક ભક્તિ માર્ગના ઉપાસક હતા. બંનેની જુદી જુદી રીતભાતો જોયેલી. રાજાના મનમાં પ્રશ્ન હતો. વર્ષો પછી પ્રશ્ન પ્રગટ પુરુષોત્તમ નારાયણને એમણે પૂછ્યો. મહારાજે એનો જવાબ એટલો જ ટૂંકમાં આપ્યો છે, મોટાની રીત ન્યારી હોય છે, મોટાની રીત અલૌકિક હોય છે. મોટા માણસને માપવા કરતાં મોટા માણસને પામવામાં મજા છે. મીઠાની કોથળી દરિયાનું તળિયું માપવા જાય તો કેમ પોસિબલ છે? એમ મોટાને માપવા કરતાં મોટાને પામવા જોઈએ. એના દાસના દાસ થઈને શરણાગત થઈને એની સેવામાં રહેવું જોઈએ. એની વાતને હૃદયથી ધારવી જોઈએ. અદ્ભુત વાત છે. ભગવાન શ્રીહરિએ આત્માનંદ સ્વામીની બાકી રહેલ વાત વિશે ફરીથી પૂછ્યું, સ્વામી કહો ને હજી આગળ વાત. બસ મહારાજને તો એ છે, જે મોટા પુરુષો થયા એના જે મહાન ઐશ્વર્યો છે એ સાંભળીએ, એનાથી જીવને ભગવાનમાં ને મોટામાં ભાવ થાય છે. મોટા પુરુષની મોટાઈ પ્રતાપ સાંભળવો એનાથી મહિમા પ્રગટે છે. એ પ્રગટેલો મહિમા જીવને ભગવાન અને મોટા પુરુષથી નજીક લાવે છે. ભગવાન શ્રીહરિએ ફરી પૂછ્યું, ભાઈરામદાસ સ્વામી કેવા છે? રામદાસજી કે તહે શુભ ગુણ કે જહાજ. શુભ ગુણના જહાજ સમાન એવા રામદાસ સ્વામી કહેવા લાગ્યા. વિચક્ષણ આત્માનંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કરવાનો વિચાર જે કર્યો હતો તે તેમણે પહેલેથી જ પોતાના શિષ્યોને આગળ કહી દીધું હતું. અને તેમના શિષ્યોને કહ્યું હતું કે રામાનંદ સ્વામીની રીત અમારા કરતાં પણ અધિક મોક્ષ કરનારી છે. સવારની કથામાં પણ આ પ્રસંગ હમણાં આખો ડિટેલથી આવી ગયો. ભીખુદાદા આજે મને કહેતા હતા કે સ્વામી આ કેવો સમન્વય થયો, કેવો પરચો થયો. દાદા એટલા બધા અહોભાવમાં હતા. સવારની કથા જુદા ગ્રંથની છે, રાતની કથા જુદા ગ્રંથની છે. સવારના વક્તા જુદા છે, રાતના વક્તા જુદા છે. આપણે ત્યાં જેમ એક નદી પવિત્ર ગણાય, બીજી નદી પણ પવિત્ર ગણાય, પરંતુ બંને નદી
ભેગી થાય એ મહાપવિત્ર સ્થાન ગણાય એને પ્રયાગ કહેવાય. આપણી સવારની કથા અને સાંજની કથા જાણે કે બંને કથા એક વિષય ઉપર ભેગી થઈ છે. કયા વિષય ઉપર? આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી એના સુભગ સમન્વય ઉપર ભેગી થઈ છે. આત્માનંદ સ્વામી ધામમાં જતા જતા પોતાના શિષ્યોને ભલામણ કરી ગયા હતા. ભૈરામદાસ સ્વામી વાત કરે છે, સવારની કથામાં પણ આ વાત ઘણી વિસ્તારથી આવી હતી. સાંભળજો શું કહ્યું હતું. રામાનંદ સ્વામીની રીત અમારા કરતાં પણ અધિક મોક્ષ કરનારી છે, એટલે તમે સહુ રામાનંદ સ્વામીને પ્રેમથી માનજો. હવે અમે તો વૃદ્ધ થઈ ગયા છીએ, અમારા શરીરનો કોઈ નિર્ધાર નથી રહ્યો. આ શરીર તો કાચના શીશા જેવું છે, તેને નાશ થતા વાર લાગતી નથી. તેથી અમે આ વાત અગાઉથી તમને કહીએ છીએ, પાછળથી તમને પસ્તાવો ન થાય એટલા માટે અમારી આ વાત ધ્યાનથી સાંભળજો. રામદાસ સ્વામીએ આ વાત વિસ્તારથી કહી. આત્માનંદ સ્વામીએ પોતાની સાથે જોડાયેલા તમામ શિષ્યોને ધામમાં જતા જતા ભલામણ કરી, એક સાચા સદગુરુ હંમેશા શિષ્યને મોક્ષના માર્ગથી ક્યારે પડવા દેતા નથી. એક સાચા સદગુરુ ધામમાં જતા જતા પણ પોતાના શિષ્ય માટે એટલી ચિંતા કરે છે એનો આત્યંતિક કલ્યાણનો માર્ગ વિક્ષિપ્ત ન બને. ભલામણ કરી અમારા ગયા પછી અમારી જેમ તમે રામાનંદ સ્વામીને માનજો. અરે એમની રીત તો અમારા કરતાં પણ અલૌકિક છે, આત્યંતિક કલ્યાણ સુધી પહોંચાડનારી છે, મોક્ષ આપનારી છે. યાદ આવે આજે નવયુવાન શિવલાલભાઈ શેઠ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે ચોધાર આંસુએ રડી રહ્યા છે. ગોપાળાનંદ સ્વામીએ દેહ મૂકવાનો નિર્ધાર પાક્કો કરી દીધો છે. શિવલાલ શેઠ રડતા રડતા પ્રાર્થના કરે છે, સ્વામી મારું શું થશે, કોને પૂછીશ, ક્યાંથી મારા પ્રશ્નના સમાધાન મેળવીશ, મોક્ષના માર્ગે આગો પાછો થઈશ તો મને કોણ રોકશે, કોણ ટોકશે. અને ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ આંગળી ચીંધી, શિવલાલ અમારા ગયા પછી જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી એને ગુરુ કરજે, એ જેમ કહે એમ કરજે, તારા મનની તમામ મૂંઝવણ નિષ્કપટ ભાવ એમની પાસે કહેજે, અમે જેમ તારું જતન કરીએ છીએ ને એવું જ તારું જતન એ ગુણાતીતાનંદ સ્વામી પણ કરશે અને તને અક્ષરધામના માર્ગથી રંચ માત્ર વિચલિત નહીં થવા દે. હમણાં જ આપણે આ કથા સાંભળી હતી. પૂજ્યપાદ ગુરુજીના શબ્દો યાદ આવે, સાચો મુમુક્ષુ એ છે મૃત્યુ સુધી કોઈક સદગુરુને માથે રાખીને જીવે. સાચો મુમુક્ષુ એ છે મૃત્યુ સુધી કોઈક મોટા પુરુષનો ભાર માથે રાખીને જીવે, કોઈ મોટા પુરુષમાં ભાવ રાખીને જીવે, કોઈક મોટા પુરુષને પોતાના જીવનના કર્ણધાર માનીને જીવે. કેવી સરસ મજાની ટકોર તમે જુઓ. મોટા પુરુષો દીર્ઘદ્રષ્ટા હોય છે, ભૂતકાળ ભવિષ્યકાળ બંનેને જોનારા હોય છે. દરેક મોટા પુરુષના જીવનમાં ધામમાં જતા જતા અંતિમ ટકોરો બહુ મહત્વની છે. આજે યાદ આવે પ્રસંગ આપણા દાદા ગુરુજી. પૂજ્યપાદ ગુરુજીની સાથે મોડી રાત સુધી બેઠા છે, કેવી કેવી ટકોરો કરી છે. એના ગુરુજી, દાદા ગુરુજી ગુરુજી સાથે બેઠા છે મોડી રાત સુધી, એ દ્રશ્ય ઘણાએ જોયું છે, એ જોનારા આજે મોજૂદ છે. મોડી રાત સુધી બેઠેલા જોઈને કોઈ ટકોર પણ કરી, અરે સ્વામી નંદ સ્વામી ક્યાં અત્યારે મોડે સુધી બેઠા છો, કાલ સવારે વાત કરજો ને. પણ કોને ખબર હતી એ કાલ સવાર જુદી થવાની છે. ગુરુજી જ્યારે જ્યારે આ પ્રસંગ યાદ કરે ને ત્યારે એમની આંખો ભીની થાય છે. આપણે આજે પણ દાદા ગુરુજીના દર્શન નથી કર્યા, પણ આપણને દેખાય કે આપણને કેવા દિવ્ય મહાપુરુષો મળ્યા. એ દાદા ગુરુજીનું કેવું દિવ્ય જીવન હશે, કેટલી દિવ્ય ટકોરો, છેલ્લામ છેલ્લી ટકોર, બસ સ્ત્રીને ધનથી તમે દૂર રહેશો ને તો ભગવાન સ્વામિનારાયણ અખંડ તમારી સાથે રહેશે. અને પૂજ્યપાદ ગુરુજીએ એ ટકોરને એવી ગાંઠે બાંધી છે, એવી ગાંઠે બાંધી છે ને
આજે આપણને દેખાય એમના જીવનમાં, એમના કાર્યમાં મહારાજ એમની સાથે છે. બહુ સાચી વાત છે. ભીખુ દાદા મને કહેતા હતા કે સ્વામી આ સવારની સાંજની બે કથા ભેગી થઈ ગઈ, પ્રયાગ થયો, કથામાં સંગમ સર્જાયો, મોટા પુરુષોની ટકોર મોટા પુરુષની સાથે રહેનારા પણ નથી માની શક્યા. સવારની કથામાં આવ્યું હતું, હમણાં આમાં પણ આવશે. સાગરની વાત ફરીવાર યાદ કરીએ, ભગવાનને માનતા હોય પણ ભગવાનનું વચન ન માનતા હોય તેને તો સત્સંગમાં અધમમાં અધમ જાણવો. આજે મોટા ભાગના માણસો આવા થયા છે, ગુરુને માનતા હોય પણ ગુરુની વાત ન માનતા હોય. આ કહેવાતા શિષ્યોએ ગુરુ પરંપરાને ખલાસ કરી છે, ગુરુઓના આદર્શ જીવનને ખલાસ કરી નાખ્યા છે, એમના સારા સિદ્ધાંતોને સમાજ સુધી નથી પહોંચવા દીધા. માટે આપણે એવા વિશ્વાસુ બનીએ, મોટા પુરુષના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખીએ. અને આમ પણ આ તો મોટા પુરુષો અંત સમયે આ ટકોર કરે છે કે આ શરીર કાચના શીશા જેવું છે, આ શરીર નાશવંત છે, આ શરીરનો કોઈ નિર્ધાર નથી. આ શનિવારે આપણે આના ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું. આ પ્રેઝન્ટેશન એટલા બધા ભક્તોને ગમ્યું, એટલા બધા ભક્તોના ફોન મેસેજ આવતા હતા કે સ્વામી અમને આની વિડીયો લિંક મળે તો, સ્વામી અમને એકવાર મોકલજો ને. વાલા ભક્તો, આ કથા એ ગંગાના પ્રવાહ જેવી છે, એ વહી જાય એના પહેલાં આપણે આચમન કરી લઈએ, એનું પાન કરી લઈએ, એમાં સ્નાન કરી લઈએ, આ કથામાંથી એકાદ બે વાત યાદ રાખી લઈએ. કોઈ એક સરસ લખ્યું છે, કેટલી સરસ વાત, ટેપ મે ગઈ કથા કામ નહીં લગેગી, પેટ મે ગઈ કથા કામ લગેગી. ખબર છે ને દાદા, જૂના સમયમાં લોકો ટેપમાં રેકોર્ડ કરતા, ટેપ મે ગઈ કથા કામ નહીં લગેગી, પેટ મે ગઈ કથા કામ લગેગી. મંતવ્ય લખનારા ભક્તોને નાની મારી ટકોર, ગુરુજી ઘણી વાર સરસ સૂત્ર આપે છે, કથાને ખાલી કાગળમાં ન લખતા કથાને કાળજામાં લખજો. આ ચાર પાંચ સ્લાઇડ આજે આપણે થોડી રિપીટ કરી લઈએ. વોટ ઇઝ લાઈફ? આ પ્રશ્ન કોઈ પણને ન સમજાય એવો પ્રશ્ન છે. માફ કરજો, આ પ્રશ્નનો વિચાર આવે ને એટલે દુનિયામાં દેખાતા વિકારો એમાંથી માણસ ઓટોમેટિક પાછો વળી જાય. જે માણસને એટલો વિચાર આવે કે આ મર્સિડીસ શેના માટે છે, એ પછી મર્સિડીસમાં કચરો ભરશે, મર્સિડીસમાં ગેસની જગ્યાએ કેરોસીન નાખશે, પાણી નાખશે. ખબર છે મર્સિડીસ શેના માટે આટલો વિચાર આવે એટલે બહુ મોટી વાત છે. બિગ કન્ફ્યુઝન, દુનિયાનું સૌથી મોટું કન્ફ્યુઝન આમાં રહ્યું છે આ પ્રશ્નમાં. પહેલા તો આ વિચાર આવતો નથી, આવે અમારા જેવા સંતો વાત કરે તો આ કોઈને સમજાય એવી વસ્તુ જ નથી. હું એમ કહું કે આ પેન શેના માટે, એનો જવાબ તમે વિચારી શકશો. આ ફોન શેના માટે, જવાબ વિચારી શકશો. કપડાં શેના માટે, જવાબ વિચારી શકશો. પુસ્તક શેના માટે, જવાબ વિચારી શકશો. સોનું શેના માટે, જવાબ વિચારી શકશો. પણ જીવન શેના માટે માણસ નથી વિચારી શકતો. એટલા માટે આપણે કથામાં શ્રવણ કર્યું હતું, જીવન ક્ષણભંગુર છે. આ ત્રણ વસ્તુ યાદ રાખજો, જીવન ક્ષણભંગુર છે. કેવી કેવી ઘટનાઓ, આ ઘટનાઓ સાંભળીને તો અમારો વૈરાગ્ય પણ વધારે મજબૂત થાય છે. 40 વર્ષની ઉંમર હોય હજી તો કેટલી જીવનની લાંબી યાત્રા કરી શકે એવી શક્યતાઓ પડી હોય, અને અચાનક અણધારી રીતે માણસ ઉપડી જાય છે. અમેરિકામાં આપણી આંખ સામે રોજ પ્રતિદિન આવી ઘટનાઓ સાંભળીએ છીએ, જોઈએ છીએ, ત્યારે એમ થાય જીવન ક્ષણ ભંગુર છે. વચનામૃતમાં મહારાજ કહે, આ ઘડીએ આ ક્ષણે મરી જવાનું છે એ નક્કી છે. નંબર બે, જીવન અમૂલ્ય છે, ક્ષણભંગુર છે, એના કરતાં પણ મહત્વની વાત અમૂલ્ય છે. વચનામૃતમાં મહારાજ એમ કહે, આ મનુષ્યનો દેહ તો ચિંતામણી તુલ્ય છે. અને એના કરતાં મહત્વની વાત ત્રીજા નંબરની, નાશવંત એવું આ જીવન
અવિનાશી એવા ફળને આપનારું છે। આ જીવન નાશ થાય એ પહેલા આની પાસે તમે ધારો તે કામ લઈ શકશો, તમે ધારો આ લોકના ભોગ મેળવી શકશો। ધર્મ અર્થ કામ અને મોક્ષ સુધી ચારે ચાર પુરુષાર્થની સિદ્ધિ આપે એવું એક જ જીવન છે મનુષ્યનું। પરંતુ મોટી ભૂલ થાય છે, આપણે જીવન એટલે શું માનીએ છીએ, જન્મથી મૃત્યુ વચ્ચેની રેખા બસ, જાયતે અસ્તિ, જાયતે વર્ધતે ક્ષયતે વિપરિણમતે નશ્યતિ, આનું નામ જ આપણે જીવન માનીએ છીએ। જન્મ્યો, મોટો થયો, લગ્ન કર્યા, છોકરાઓ થયા, ઘરડો થયો, મરી ગયો, આને જ આપણે જિંદગી માની છે। થોડા આગળ વધીએ, જીવનના ત્રણ સત્ય બહુ સમજવા જેવા છે। એક તો મૃત્યુ અનિવાર્ય છે, એટલે કે આ જીવનનું પહેલું સત્ય છે મરવાનું છે જ, સ્વીકારે યા ન સ્વીકારે, માને યા ન માને, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જીવનનું પહેલું સત્ય સમજવા જેવું મૃત્યુ અનિવાર્ય છે। બીજું સત્ય સમજવા જેવું એ છે, ક્યારે કોને કેવી રીતે મૃત્યુ આવશે કોઈ નિર્ધાર નથી। હસો ગામમાં સેમમાં કે ખુશેમાં, કોઈ ગામમાં બેઠા હશે ત્યાંથી જમદૂત ઉપાડશે, કોઈ ખેતરમાં કામ કરતા હશે ત્યાંથી ઉપાડશે। હવે આ કળિયુગમાં તો મૃત્યુ કેવા કેવા વિચિત્ર આવી રહ્યા છે। અને એના કરતા ત્રીજું સત્ય, જ્યારે મૃત્યુ આવશે ત્યારે આ દુનિયાની એક પણ વસ્તુ સાથે નથી આવવાની। જાવું છે રે, જાવું છે રે, જાવું છે નિદાન, નિષ્કુળાનંદ સ્વામીના આ બધા પદો, એટલા બધા સ્વામીના તો ચોરસિયા પદો કહેવાય છે, આવા સોરી વૈરાગ્યના સ્વામીના એટલા બધા મરસિયા પદો, મૃત્યુ સંબંધી જે પદો એને મરસિયા પદો, એટલા સરસ સ્વામીના અદ્ભુત પદો પ્રેરણાદાયી છે, શું સાથે આવવાનું છે થોડો તો વિચાર કરીએ આપણે। ગુણાત્યાનંદ સ્વામી કહે છે, જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે આટલો બધો દાખલો, અને જ્યાંથી ક્યારેય ઉચાળા નથી ભરવાના એના માટે જીવ કશું કરતો નથી, આ કેટલું મોટું અજ્ઞાન, ડેફિનેશન ઓફ ઇગ્નોરન્સ આ છે। જે ભેગું કરીએ છીએ એ કોઈ સાથે આવવાનું નથી, અને જે સાથે આવી શકે એવું છે એને આપણે ભેગું કરતા જ નથી। રોજ કથામાં આપણે સાંભળીએ છીએ, દરેક બાબતમાં, જીવન જીવવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, બોલવા ચાલવામાં, દરેક જગ્યાએ માણસનું જીવન ઉલટું થતું જાય છે। મને એક બહુ સારા ભગત વાત કરતા હતા, સ્વામી તમે હેલ્થની વાત કરો બહુ ગમે છે, ગમે છે ને હવે સ્વીકારવી પણ પડશે ને દાદા, આપણે વાત કરી હતી ને, બધી જગ્યાએ ઉલટું થઈ ગયું છે। શાસ્ત્ર પ્રમાણે નાવામાં ઠંડુ પાણી અને પીવામાં ગરમ પાણી આ યોગ્ય છે હેલ્થ માટે, આરોગ્ય માટે, અને આજે શું થઈ ગયું, એકદમ ઉલટું, નાવામાં ગરમ પાણી ને પીવામાં ઠંડુ પાણી, ઉલટું કરી નાખો, ચેન્જ કરી નાખો, આરોગ્ય માટે હિતકારી છે। બોલવામાં પણ એવું છે, જીવન જીવવામાં પણ એવું છે, આપણે જે ભેગું કરીએ છીએ કશું સાથે આવવાનું નથી, જે સાથે આવી શકે એવું છે એ આપણે ભેગું કરતા જ નથી। એક છેલ્લી નાની વાત આ સ્લાઇડ દ્વારા જાણી લઈએ, ભગવાને સમય, ભગવાને જિંદગી, ભગવાને જીવન બધાને આપ્યું છે। સવાલ એ છે, આ સમયને વેડફવો છે, આ સમયને વિતાવવો છે, કે આ સમયને વાવવો છે? તમને મુઠ્ઠી દાણા આપ્યા હોય, મુઠ્ઠી દાણા તમે આમ ફેંકી દો, દાણાને વેડફ્યા કહેવાય, દાણાને તમે દળીને રોટલી બનાવીને ખાઈ જાઓ એને વાપર્યા કહેવાય, અને એ જ દાણાને તમે જમીનમાં નાખી દો એ વાયવા કહેવાય। થોડી મહેનત પડશે, ધીરજ રાખવી પડશે, પણ એ 100 દાણા 1000 થશે, 1000માંથી લાખ થશે, લાખમાંથી કરોડ થશે। આપણે જીવનને વેડફીએ છીએ, વાપરીએ છીએ કે પછી વાવીએ છીએ? દરેક બાબતમાં આટલો નાનો પ્રશ્ન આપણી જાતને પૂછવો જોઈએ। આ કથા તમને ને મને આપણી જે ટ્રેક છે ને એ ખોટી લીધી છે, એ ખોટી ટ્રેક ઉપરથી આપણને સાચી ટ્રેક ઉપર લાવવાનું કામ કરે છે।
આ ત્રણ માર્ગ છે આપણે પૂછી લઈએ. તમોગુણનો માર્ગ છે, શાસ્ત્ર એમ કહે છે તમોગુણમાં હોય તો રજોગુણમાં આવવું જોઈએ, રજોગુણમાં હોય તો સત્વગુણમાં આવવું જોઈએ, અને સત્વગુણમાં હોય તો ત્યાંથી ત્રણેય ગુણોનો ત્યાગ કરી બ્રહ્મરૂપ થવું જોઈએ. એમ જો આપણે સમયને, જિંદગીને કેવળ ને કેવળ વેડફવાનું જ કામ કરતા હોઈએ, કુથલીને કામિનીમાં, કૃષ્ણાદામાં ચામિનીમાં જારી કરી, જામિનીમાં ખૂબ બેઠો ખોઈને, જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને, જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય, સાથે જંતુઓ બી જાય છે, ખાય ખાય ખલક અને ખોતરી, ખચિત ખાળ, નખ ખાય, નેણ ખાય, શિરની સી ખાય ખાય, આવું જ જો આપણું જીવન વેડફાતું હોય, રોળાતું હોય ખાલી, તો સાવધાન થઈએ. વાપરવું એટલે શું? હરવું, ફરવું, મોજ મસ્તી કરવી, બસ ઈટ ડ્રિંક એન્ડ બી હેપી. તમારી પાસે 5 રૂપિયા છે, તમે કોઈ વસ્તુ લેવા ગયા, 5 રૂપિયા આપી દીધા, વસ્તુ મળી, પણ તમે ટન ગોપાલ થઈ ગયા, તમારી પાસે હવે કશું બચ્યું નહીં. 5 રૂપિયા તમે ખર્ચી નાખ્યા, વાપરી નાખ્યા, કાલે મુસીબત આવે તો મુસીબતમાંથી ઉગરવા માટે તમે કશું રાખ્યું નથી. એમ ઘણા લોકો જીવનને શું કરે છે દાદા? ખર્ચી નાખે છે, વાપરી નાખે છે, વિતાવી નાખે છે. જીવનને વાવવું એટલે શું? આ જીવનને અમૂલ્ય બનાવી દેવું, અનંત ગણું બનાવી દેવું. કેવી રીતે બની શકે? આ નાના એવા જીવનને, નાશવંત એવા જીવનને અવિનાશી પ્રભુની ભક્તિ કરી, આપણા જીવન દ્વારા સત્કર્મ કરી, આપણા જીવન દ્વારા કોઈકના જીવનને ઉજાગર કરી, ચંદનની જેમ આપણા જીવનને ઘસી, કોઈકને સુભાષ આપી. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધે બને. એક જ અરમાન છે મને, એ મારું જીવન સુગંધે બને. ફૂલડું બનું કે વળી ધૂપ સળી થાવો, આશા છે સામગ્રી એ પૂજાની થાવો. આપણું જીવન પુષ્પ જેવું બને. આ કથા આપણને આપણા જીવનને સંશોધન કરવાની તક આપે છે. તપાસીએ કઈ ટ્રેક ઉપર ચાલીએ છીએ, વિચારીએ. વાત કરીએ છીએ અક્ષરધામની, પણ આપણે રસ્તો લીધો છે અક્ષરધામનો કે પછી નરકનો? જવું છે ગોવા, ચડી ગયા છે ગોધરાની ટ્રેનમાં, તો વિચારવું જોઈએ, બહાર જોતા રહેવું જોઈએ, કયું સ્ટેશન આવ્યું, કઈ બાજુ જઈએ છીએ, કઈ દિશામાં આપણે આગળ વધીએ છીએ, ખોટી ટ્રેન તો નથી લઈ લીધી ને, વિચાર કરવો જોઈએ આપણે. કેવી સરસ વાત છે, ભાઈરામદાસ સ્વામી કહે છે, મહારાજ આત્માનંદ સ્વામી સિદ્ધ હતા, ત્રિકાળ જ્ઞાની હતા, આવી અંતે ભલામણે મણે કરી. પાછું શું કહ્યું? જેમને મોક્ષ પ્રાપ્ત કરવાનો અપાર ખપ હોય તેમના માટે આ વાત કરું છું. દરેક મોટા પુરુષે આવી જ ટકોરો કરી છે. અમારી આ વાત જેને કલ્યાણનો ખપ હોય એના માટે છે. ખપ વિનાના માણસ માટે આ કોઈ વાત કામ લાગેવી નથી. આટલી વાત આત્માનંદ સ્વામીએ પહેલા કહી હતી, પછી એમણે શરીર છોડ્યું હતું. મોક્ષ ખપ હોય જે હે અપારા, તાકુ હમ કહત કર પ્યારા. એ મોક્ષ ખપ હોય જે હી અપારા, તાકો હમ કહત કર પ્યારા. ઇતની સ્વામી આગે કહી બાતા, ઇતની સ્વામી આગે કહી બાતા. પીછે દેહ છોડે સાક્ષાતા, પીછે દેહ છોડે સાક્ષાતા. મોક્ષ ખપ હોય જે હે અપારા. આ ખપ શબ્દ એટલો બધો સમજવા જેવો છે, એટલો બધો સમજવા જેવો છે, એટલો બધો. આ બધા શાસ્ત્રો આપણે વાંચીએ છીએ ને, ધન્ય બની જવાય એવા શાસ્ત્રો છે. આ વાત મોક્ષનો ખપ હોય ને એના માટે છે. આમ કહી સ્વામીએ શરીર છોડ્યું. આત્માનંદ સ્વામીની પાછળના બધા શિષ્યો હતા, તેમાંથી જે મુમુક્ષુ હતા તે બધા મનમાં ઘણો જ પ્રેમભાવ રાખીને રામાનંદ સ્વામીને આશ્રિત થયા. તે બધા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીના કરતા પણ વધારે રામાનંદ સ્વામી ઉપર હેત રાખતા, સ્વામીની સેવા કરતા, સ્વામી જેમ કહે તેમ કરતા. પરંતુ
જ્યાં પરંતુ શબ્દ આવે ત્યારે આપણે પણ સાવધાન થઈને સાંભળવું, કંઈક મિસ્ટેક થઈ. શું મિસ્ટેક થઈ સાંભળો, પરંતુ જેને પોતાને પૂજાવાની મોટા થવાની મનમાં ઘણી ઈચ્છા હતી ને, તે તો રામાનંદ સ્વામીની સાથે પિતરાય દાવો કરતા હતા. સવારની કથામાં આ જ વાત આવી ગઈ, હરભાઈ વાલભાઈની વાતો આવી, આત્માનંદજીના શિષ્ય હતા, રામાનંદ સ્વામી માંડ માંડ નભાવી લીધા, શ્રીજી મહારાજ એક નાની ટકોર કરી, શ્રીજી મહારાજને લખ્યું કલ્યાણની રીત બગાડશે, મહારાજને વિમુખ કરવા પડ્યા. સાંભળીએ છીએ આપણે, તે બધા સત્સંગથી વિમુખ થઈને રહ્યા, વિમુખ રહીને જ તેમનો દેહાંત થયો, અર્થાત મરતા સુધી વિમુખ રહ્યા. અને મહારાજ આત્માનંદ સ્વામીના ગોપી ભટ્ટ નામે પુત્ર હતા, તેઓ મોઢ ચતુર્વેદી વિપ્ર હતા, ગારિયાધાર ગામમાં રહેતા હતા. આત્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિશ્વંભર ભટ્ટ હતું. હાલાર દેશમાં ધુવાઉર કરીને ગામ છે, ત્યાં તેમનો જન્મ વિક્રમ સંવત 1730 આસો સુદ દસમના દિવસે થયો હતો. તેમનો પ્રતાપ ઘણો વધ્યો હતો, બચપણથી જ તેઓ અતિ તેજસ્વી હતા, કોઈનું કડવું વેણ લગાર પણ સહન કરતા નહીં, ચોરી અવેરી કરનારા લોકો તેમનાથી ડરતા કંપતા, દારૂ પીનારા માંસ ખાનારા લોકો તો તેમનાથી છુપાઈને ચાલતા, આવા તેજસ્વી સ્વામી બાલ્ય અવસ્થાથી હતા. કોઈની ખોટી પ્રતિભાથી દબાઈ એવા નહોતા. દરેક મોટા પુરુષોના ઇતિહાસમાં આવું જોવા મળે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં હજી તો પહેલા ધોરણમાં હતા, હજી તો સ્કૂલમાં દાખલ થયા પહેલો દિવસ હતો, અને એ દિવસે સ્કૂલની અંદર વાર્તા કરવાનો સમય આવ્યો, અને એ નાના ગુરુજીએ, પૂજ્યપાદ આપણા ગુરુજીએ સ્કૂલની અંદર સૌથી પ્રથમ વખત વાર્તામાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરિપણાની વાત કરી. વિચારો તમે, બાકી સ્કૂલના ભણનારા છોકરા શું વાતો કરતા હોય, એની વાર્તાઓ બધી કેવી હોય, પણ આ મોટા પુરુષ બસ મહારાજનો સર્વોપરી ઘોષ કરવા માટે જન્મ્યા હતા. આપણને દેખાય આવે, આત્માનંદ સ્વામી જુઓ નાના હતા ત્યારથી આવા હતા, અને જે રાજાઓ કહેવાતા તે બધા પણ વિશ્વંભર ભટ્ટથી થરથર કંપતા હતા. સમય જતા તેઓ આસોદર ગામમાં આવીને રહ્યા હતા. ગામધણી દરબારને તેમાં ઘણી શ્રદ્ધા હતી. મહાપ્રવીણ વિશ્વંભર ભટ્ટને જ્યોતિષનું જ્ઞાન હતું. કોઈ આવીને જ્યોતિષ બાબતમાં પૂછે ત્યારે ભટ્ટ જે કહે તે સફળ થતું. તેઓ તેવા વચન સિદ્ધ હતા. આસોદર નરેશ દરબાર ઓઘડ ખુમાણે વિશ્વંભર ભટ્ટને સારા જ્યોતિષના વિદ્વાન જાણીને તેમનો આવો પ્રતાપ જોઈને સારું મકાન અને ખેતીની જમીન પણ આપી હતી. તે દરબારે પોતાની સાથે આવવા માટે એક સારો અશ્વ પણ આપ્યો હતો. વિશ્વંભર ભટ્ટે પણ દરબારને પોતાને યજમાન જાણીને તે અશ્વ લીધો હતો. રાજા પણ સ્વામીની પ્રતિભાથી અંજાયા હતા. રાજાએ સામે ચાલીને પોતાના પુરોહિત તરીકે એમને પસંદ કર્યા હતા. અશ્વ ભેટ આપ્યો હતો, ગામ ભેટ આપ્યું હતું, જમીન ભેટ આપી હતી. આવા રાજાના ગુરુ થઈને પૂજાતા એવા આત્માનંદ સ્વામી હતા, એવા પ્રતાપી હતા. આત્માનંદ સ્વામીની ક્યારેય ન સાંભળી હોય એવી અદ્ભુત વાતો સાગરમાં આવે છે. આસોદર ગામના બધા કણબી ખેડૂતો પણ તેમને પોતાના ગોર માનવા લાગ્યા. ગોરને જે કંઈ વસ્તુ જોઈએ તે તરત આપતા. આવું હોવા છતાં વિશ્વંભર ભટ્ટ રોજ આખા ગામમાં ભિક્ષા માગવા જતા. તે અરસામાં ગામમાં એક અટક ચાળાના સ્વભાવવાળી સ્ત્રી રહેતી હતી. આટલું મોટું પદ મળ્યું, આટલી પ્રતિષ્ઠા મળી, આટલા પૈસા મળ્યા, છતાં પણ પોતાનું બ્રાહ્મણત્વ સ્વામીએ અખંડિત રાખ્યું. પૈસામાં પ્રતિષ્ઠામાં કે પદમાં લેવાયા નહીં, ભિક્ષા માગવા જતા, પોતાનું બ્રાહ્મણત્વ સાચવી રાખતા, શાસ્ત્રનો અભ્યાસ કરતા, કોઈ દુઃખી જીવ આવે એના પર દયા કરતા. પણ દરેક મહાપુરુષોના જીવનમાં તમે જુઓ એક નાનકડો સરસ પ્રસંગ આવે છે. ગામમાં એક અટક ચાળાના સ્વભાવવાળી સ્ત્રી હતી. ભટ્ટ જ્યારે લોટ માગવા આવે ત્યારે જ તે સ્ત્રી તેમને ખીજવવા માટે લોટ તો ન આપે, પણ ઘરકામમાં લાગી ગઈ હોય એવો દેખાવ કરવા લાગે.
ઘરની બહાર ઊભી હોય, અંદર જતી રહે, ખોટી રીતે ઘરના કામમાં કંઈ પરોવાઈ જાય, સામે જોવે પણ નહીં, આવું છ મહિના સુધી ચાલ્યું. સ્ત્રીએ એક પણ વાર લોટ આપ્યો નહીં. આ વિશ્વંભર ભટ્ટ રોજ ભિક્ષા માગવા નીકળે, એ ઘરે અચૂક આવે. આ સ્ત્રી રોજ આવી રીતે આ સાધુને હેરાન કરે, વિશ્વંભર ભટ્ટને હેરાન કરે, ત્યારે તે સ્ત્રીના કરતાં પણ આગળ વધે એવા ભટ્ટે મનમાં વિચારીને તેના આંગણામાં બાંધેલી ગાયની એક વાછડી હતી તેને છોડી લીધી. વિશ્વંભર ભટ્ટ તેજસ્વી હતા ને, આ સ્ત્રીને શિક્ષા આપવી જોઈએ. ઘરના આંગણે આવેલા સાધુ સંત કે બ્રાહ્મણીનો રોજ અનાદર કરવો મોટો અપરાધ છે. ક્યારેક બની શકે, પણ રોજ એનો અનાદર, છ છ મહિના સુધી આવો અનાદર, એને પાઠ શીખવાડવો જોઈએ, સબક શીખવાડવી જોઈએ. આવા ભાવથી એના ઘરના આંગણામાં ગાયની એક વાછડી હતી છોડી લીધી અને લઈને પોતાને ઘરે આવી ગયા. સ્ત્રીને ખબર પડી, દુઃખી દુઃખી થઈ ગઈ, દરબાર પાસે જઈ ફરિયાદ કરી. ત્યારે દરબાર ભટ્ટજીને ઘેરાવ્યા અને છેવટે ભટ્ટજીએ બધી વાત કરી કે આટલા સમયથી હું ભિક્ષા માગવા જતો, કંઈ આપતી નહોતી, અને ન આપે એમાં એનું ભૂંડું થતું હતું, માટે એનું ભૂંડું અટકાવવા માટે મારે કંઈક તો કરવું જોઈએ. અમે તો બ્રાહ્મણ છીએ, બધાનું સારું ઈચ્છીએ. એનું ભૂંડું ન થાય, એનું સત્યાનાશ ન થાય, એટલા માટે એના ઘરના આંગણાની વાછડીને અમે છોડીને લાવ્યા છીએ. બોલો મહારાજ, તમે કહો. બ્રાહ્મણની આજીવિકા એકલા રાજાની જવાબદારી નથી, પ્રજાને સમાજની પણ જવાબદારી છે. શિક્ષાપત્રી ભાષ્ય પ્રમાણે તમે જે આજીવિકા કરો છો, તમે જે કમાવો છો, એમાંથી રાજાનો ભાગ એટલે રાજાનો ટેક્સ હોય, ભગવાનનો ભાગ એટલે ભગવાનની અર્થે કંઈક સેવા કરીએ, એમાંથી સમાજના બ્રાહ્મણો એટલે શિક્ષકો, ટીચરો, સ્કૂલ, શાળા એનો ભાગ, અને એમાંથી કોઈ ગરીબ સમાજમાં આસપાસ રહેતો એનો ભાગ, ચાર ભાગ કાઢ્યા પછીનો જે વધે એ તમારો ભાગ છે. કારણ કે સમાજમાં સ્કૂલો, શાળાઓ, શિક્ષકો, ટીચરો, બ્રાહ્મણો, વેદને ભણનારા ભણાવનારા અધ્યાપકો જો ન બચે તો જ્ઞાન માર્ગ ખલાસ થશે. અમેરિકામાં બધી વ્યવસ્થાઓ છે, તમે જે વિસ્તારમાં રહો છો તમારે હાઉસ ટેક્સ ભરવો પડે છે. હાઉસ ટેક્સની અંદર દરેક માણસોને હાઉસ ટેક્સની અંદર સ્કૂલનો ટેક્સ પણ ભરવો પડે જોડે જોડે. સાચી વાત ને ભગત, કેટલો બધો ભરો છો. ગવર્મેન્ટને તમે ટેક્સ આપો છો, ભગવાનને અર્થે તમે કરો છો, નાની મોટી ચેરિટી કરો છો કોઈ ગરીબ હોય એના માટે. કહેવાનું વિશ્વંભર ભટ્ટ શાસ્ત્રના જ્ઞાતા છે. એમણે રાજાને કહ્યું, મહારાજા આ સ્ત્રીનું અહિત ન થાય એટલા માટે, એનું ભૂંડું ન થાય એટલા માટે અમે આ પગલું ભર્યું છે, તમે જ કહો. બ્રાહ્મણની આજીવિકા કેવળ રાજાની જવાબદારી નથી, પ્રજાની પણ જવાબદારી છે. છ છ મહિને હું આંગણે હાથ લંબાવીને ઊભો રહું અને આ સ્ત્રી જાણી બુજીને કશું ન આપે, એનું સત્યનાશ ન થાય એટલા માટે મેં આ પગલું ભર્યું છે. છેવટે સમાધાનના રૂપમાં ભટ્ટજીએ જેટલું માગ્યું એટલું, અર્થાત છ મહિનાની ભિક્ષાનું અન્ન વિશ્વંભર ભટ્ટને કણબી સ્ત્રીના ઘરેથી અપાવ્યું. આવી રીતે રાજાએ સમાધાન કર્યું અને ભટ્ટજી આ ગાયની વાછડી પાછી આપી દીધી. ભટ્ટજી માથા ભારે હતા, હા દાદા જોયું. પણ કહેવાનું કે સાધુ સંતો ક્યારેક કડવા થઈને પણ સમાજને ટોકતા હોય છે. સાધુ જો રોજ મીઠી વાણી વાપરે તો એમાં સમાજનું ભલું નથી થતું. ક્યારેક સંતોએ કડવી વાણી પણ વાપરવી પડે છે, ક્યારેક સંતોએ લોકોને, સમાજને ટકોર પણ કરવી પડતી હોય છે. આ એક સમાજને ટકોર કરવાનો ભાગ છે. સત્સંગી જીવનમાં લખ્યું, સાધુ કોઈનું તાળન ન કરે. શિક્ષાપત્રી તમે વાંચો છો એમાં પણ છે, એક તૃણને પણ તોડે નહીં, કીડી જેવા જીવને પણ દુખવે નહીં, સાધુના ધર્મમાં કહ્યું. પરંતુ સાધુના ધર્મમાં લખ્યું કે સાધુઓના ગુરુ છે એવા જે સંત, તે શિષ્યના રૂડા માટે ક્રોધ ન કરે તો શિષ્યનું કલ્યાણ ન થાય. માટે ગુરુઓએ શિષ્યના કલ્યાણને અર્થે ક્રોધ કરવો. કેના માટે? શિષ્યના કલ્યાણને અર્થે ક્રોધ કરવો. એટલું જ નહીં, કોઈ શિષ્ય અનાડી હોય અને અયોગ્ય આચરણ કરતો હોય તેનું તાળન પણ કરવું. સત્સંગી જીવનમાં ધર્મશાસ્ત્રમાં લખ્યું, ગુરુઓને છૂટ આપવામાં આવી કે શિષ્યનું તાળન કરવું,
એને મારી પણ લેવા એકાદ વાર, પણ ક્યાં મારવા, કેટલા મારવા એ પણ વિવેક બતાવ્યો. આપણા શાસ્ત્રોમાં એટલી અદ્ભુત વાતો છે, વિવેકથી સમજવામાં સાંભળવામાં આવે તો આપણને એમ થાય આપણા શાસ્ત્રોમાં એટલી સુંદર વ્યવસ્થાઓ કરેલી, કોઈ જગ્યાએ માણસનું કલ્યાણ બગડે જ નહીં, પણ આપણા શાસ્ત્રોને આપણે બધા ઘોળીને પી ગયા. આ વિદેશના માણસો જુઓ, દરેક જગ્યાએ કાયદાઓ, દરેક બાબતમાં કાનૂન, નાની નાની વાતના કેવા કાનૂન હોય છે. આ બધા કાનૂન આપણને એમ લાગે આપણા શાસ્ત્રોમાંથી જન્મ્યા છે, આપણે ન પાળી શક્યા, આ લોકો પાળે છે એટલે સુખી છે. પૂજ્યપાદ ગુરુજી વારંવાર ટકોર કરે છે એટલા માટે આપણે ભગવાનના ભક્ત છીએ, ભગવાનની તો આજ્ઞા પાળવી જોઈએ, પણ સાથે સાથે જે દેશમાં રહીએ છીએ દેશને પણ વફાદાર રહીએ, દેશના કાયદાનું પણ પાલન કરીએ, કર ચોરી ન કરીએ, ટેક્સ ચોરી ન કરીએ. એટલું જ નહીં, રોડ ઉપર જતા હોઈએ ત્યારે રોડના કાયદાનું પણ પાલન કરીએ. જો રોડના કાયદાનું પાલન ન કરીએ આપણે તો અકસ્માત થવાના ઘણા બધા ભય છે. સરકાર આપણી જવાબદારી નહીં લે, ભગવાન પણ આપણી જવાબદારી નહીં લે. એકવાર દરબાર પોતાની સાથે વિશ્વંભર ભટ્ટજીને ગામતરે લઈ ગયા ત્યારે રસ્તામાં જોયું હજારો વીછીની લાંબી એક કાર ચાલતી હતી. ભટ્ટે દરબારને તે વખતે કહ્યું, રાજન તમને આ વીછીઓ દેખાય છે? હા. આ રસ્તા વચ્ચે હજારો સોનામહોરનો પ્રવાહ ચાલ્યો જાય છે, જેને આ સોનામહોર જોઈએ તે લઈ લો, લાભ લેવા જેવો છે. પરંતુ વીછીને કોણ લે? દેખાય શું? ચાલતા વીછી, અને હતું શું? સોનામહોર હતી. તેથી કોઈ લેવા તૈયાર થયું નહીં. તેથી સહુએ ભટ્ટને કહ્યું, હવે તમે જ લઈ લો, તમને જો સોનામહોર દેખાતી હોય તો તમે ઉપાડો. ત્યારે ભટ્ટજી અશ્વ ઉપરથી નીચે ઉતર્યા, ઘોડાના તોબરામાં, એટલે ઘોડાનું પેલું પાવરું આવે ને એ પાવરામાં, એ બધી સોનામહોર ધૂળ સાથે ભરી લીધી, એટલે વીછી બધા અંદર આવી ગયા. મહાન વીર એવા વિશ્વંભર ભટ્ટજીએ એક કપડાથી એ પાવરાનું મોઢું ઢાંકી દીધું, અશ્વ ઉપર બેસી ગયા. આગળ જતા જંગલમાં બધા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. કોઈ કાઠી ભટ્ટજી સામે બોલવા લાગ્યો, એનું મન લલચાણું, આહા ભટ્ટજીને તો ચાલતા ચાલતા આટલી બધી સોનામહોર મળી ગઈ. આ દુનિયામાં બે વસ્તુ બહુ ખરાબ છે, એક રૂપ અને બીજું રૂપિયા. લાલચને જન્મ આપનારી આ બે જ વસ્તુ છે. રૂપથી કામ જન્મે છે, રૂપિયાથી લોભ જન્મે છે. નરકના ત્રણ દરવાજા છે, કામ ક્રોધ અને લોભ. કામ અને લોભ આ બંને જ્યારે ફૂલફિલ ન થાય ત્યારે એમાંથી ક્રોધ જન્મે છે. આ ત્રણે ત્રણની ઉત્પત્તિનું સ્થાન છે લાલચ. માટે ભગવાનના ભક્તે આ બે વસ્તુથી હંમેશા સાવધાન રહેવું જોઈએ, એક રૂપથી અને બીજા રૂપિયાથી. મા ગ્રીધઃ કસ્ય સ્વિત ધનમ, ઉપનિષદો એમ કહે છે, બીજાનું ધન જોઈને ક્યારે તું લાલચ ન જાગવા દેતો. આજે દુનિયાના મોટા ભાગના માણસો બસ બીજાનું જોઈને જીવતા થઈ ગયા છે, એ જ પ્રોબ્લેમ છે ને. એ સારી ગાડી લાવ્યો, એને સારા બંગલાઓ કર્યા, આપણે કેમ પાછા રહી જઈએ? ભટ્ટજીને, ભટ્ટજીએ તો સામેથી કીધું હતું કે આ સોનામહોર છે, જેને જોઈ લઈ લો. કોઈ હિંમત ન કરી, એક દરબારનું મન લલચાયું. એણે કીધું, બ્રાહ્મણ થઈને આટલું બધું તમે ધન લઈ લીધું કેમ ચાલે? આમાં તો મારો બધાનો ભાગ છે, તમારે એમને આપવો જોઈએ. લો હવે ભાગ પડાવવા એવા, અને તમે નહીં આપો અમે બળજબરી કરીશું, અમે તો દરબારો છીએ, લડવું ઝઘડવું એ તો અમારો ધર્મ છે. ધર્મની વાતો કરવા માંડ્યો દાદા. જુઓ, લડવાવાળા કેની વાત કરે છે? આ દુનિયામાં પ્રોબ્લેમ જ ત્યાં છે, યુદ્ધ પણ ધર્મના નામે જ થાય છે. ત્યારે ગામધણી દરબાર બોલ્યા, આ બાબતમાં હું કંઈ ન જાણું, તમારે લેવું હોય તો લ્યો, આમાં તો તમે ને ભટ્ટજી જાણો, હું ભટ્ટજીને કાંઈ નહીં કહું. આ દરબારને પણ એમ થયું, ભટ્ટજીને આટલી બધી સોનામોર એકલાને મળી જાય કેમ ચાલે? એનું મન પણ થોડું લોલુપ્ત બન્યું. એટલે એને એમ કે આ કાઠી દરબાર થોડા એમાંથી લે તો થોડા રાજ્યને પણ મળશે, બીજાને પણ મળશે, એટલે બધાનો ભાગ પડવો જોઈએ. એટલે રાજા ચૂપ થઈ ગયા. ખરેખર ન્યાય આવા સમયમાં ન્યાય કરવો રાજાનો ધર્મ છે. રાજા ન્યાય ન કરી શક્યા,
ત્યારે કાઠીઓ ભટજી પાસે આવીને કહેવા લાગ્યા, તમને આ ધન એકલાને નહીં પચે, માટે અમને તે ધન આપી દો, નહીતર પરાણે લેશું, બળજબરી કરીશું, મારીશું, આમ દાદાગીરી કરવા લાગ્યા. ત્યારે મહા તેજસ્વી ભટજીએ કહ્યું, તમે બધા અન્યાય કરો છો, બધા ગુપચુપ બેસી રહો છો, તમારા કોઈના હાથમાં ધન નહીં આવે, જાઓ. પણ કાઠીઓને એક પળવાર પણ ધીરજ રહી નહીં, તેથી પેલી પાવરો હતો ને હાથમાંથી ઝૂંટવી લીધો, ધનમાં ભાગ લેવા તત્પર થયા. ભટજીએ તોબરો આપી તો દીધો, જેને લેવું હોય તે ધન લઈ લો. જ્યારે તોબરો ખોલ્યો, ઊંધો વાળ્યો, ત્યાં તો અંદરથી મોટા મોટા વીછી નીકળ્યા, બીજું કશું નીકળ્યું નહીં. પછી બધા કાઠીઓ ભોઠા પડી ગયા. ભટજીને કહેવા લાગ્યા કે હવે તમે બધો ભાગ લઈ લો, અમારે લેવું નથી, આ બધું તમારું, જાઓ તમે લઈ લો બધું. અને વળી કહ્યું, હવે તમે લઈ લેશો તો અમે વચ્ચે કંઈ માથાકૂટ કરશું નહીં, માટે તમે લઈ લો. ત્યારે ભટજીએ કહ્યું, તમે બધા ખૂટલ જાતિના છો. કેવા છો? તમે બધા આખલા જેવા છો, તમારો હવે હું વિશ્વાસ કરવાનો નથી. એકવાર જે માણસે વિશ્વાસઘાત કર્યો હોય એનો ફરીવાર ક્યારેય વિશ્વાસ ન કરાય. અંગ્રેજીની આ કહેવત મને એટલી યાદ આવે, કેવું સરસ આ વિદેશી માણસે લખ્યું, ફૂલ મી વન્સ સેમ ઓન યુ. એકવાર આપણે છેતરાઈએ તો સામેવાળાની ભૂલ છે. ફૂલ મી વન્સ સેમ ઓન યુ, એકવાર જો આપણે છેતરાઈએ તો ચોક્કસ સામેવાળાની ભૂલ છે. ફૂલ મી ટ્વાઇસ સેમ ઓન મી, જો બે વાર આપણે છેતરાઈએ, ત્રણ વાર છેતરાઈએ, વધારે વાર છેતરાઈએ તો ચોક્કસ ભૂલ આપણી છે, સુધારો આપણાથી કરવો જોઈએ. વિશ્વંભર ભટ્ટજીને થયું કે હવે આ ધન મારે પણ ન લેવું જોઈએ, હું લઈશ તો આ લોકોની મતિ બગડશે, આજે નહીં તો કાલે બગડશે, ક્યારેક મારા ઘરમાં આવીને ધાડ પાડશે, ચોરી કરશે, એના કરતા જવા દો. ધન ન લીધું. મહારાજા બધી વાતો સાંભળે છે, મહારાજને પણ મજા આવે છે. અહો, આત્માનંદજી આવા પ્રતાપી હતા? પછી સ્વામી કયો, હા મહારાજ, એકવાર શું બન્યું, એક દિવસ સીમાડાના વિવાદમાં પાડોશી રાજા યુદ્ધ કરવા તૈયાર થયો. ગામધણી દરબારે વિશ્વંભર ભટ્ટને માથું નમાવીને પગે લાગીને પૂછ્યું, તોપ વિગેરે સામગ્રી લઈને શત્રુએ ચઢાઈ કરી છે, હવે યુદ્ધમાં વિજય કોનો થશે? આપ કહો તો અમે સામનો કરવા જઈએ, નહીં તો ઘરમાં બેસી રહીએ, કારણ કે સામેનો રાજા જે શત્રુ છે એ તો ઘણો શક્તિશાળી છે, એની પાસે મોટા મોટા શસ્ત્રો છે, અમારી પાસે કશું નથી. ત્યારે ભટજીએ વિચાર કરીને કહ્યું કે રાજન, પાછા ન પડશો, આ વખતે તમારો જ વિજય થવાનો છે, આગળ બઢો. પછી ગામધણી દરબાર તત્કાળ શત્રુનો સામનો કરવા તૈયાર થયા. અચાનક આકાશમાંથી વાદળ, વિશાળ વાદળાઓ ચઢી આવ્યા, વરસાદ થવા લાગ્યો, એટલે સામેના રાજાએ જે તોપ વગેરે શસ્ત્રો માંડ્યા હતા, તોપ કે બંદૂક કશું કામ ન આવ્યા, ભાલાઓને તરવાલથી જ યુદ્ધ થયું અને શત્રુ પક્ષનું લશ્કર ભાગી ગયું. એક ખેતર સુધી તેને તગડી મૂક્યું. ગામધણીએ ભટજીના વચનને માન્યું તો વિજય મેળવીને પાછા આવ્યા. આવી રીતે રાજાને પણ અતિશય વિશ્વાસ હતો. પછી વિશ્વંભર ભટ્ટ એ ગોપનાથ મહાદેવ પધાર્યા અને ત્યાં જઈને તેમણે દીક્ષા લીધી, બ્રહ્મચારી થયા, તીર્થયાત્રા કરવા કાશી ગયા. તેમણે પોતાનો વેશ અદ્ભુત રાખ્યો હતો, ત્રણ વર્ણના મનુષ્યનું અન્ન ખાતા હતા. પછી તેઓ અયોધ્યાપુરીમાં આવ્યા. જે મોટા પુરુષ હોય તે કળી શકાતા નથી. આવી રીતે જેતપુરના રાજા એના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજ રામદાસ સ્વામી પાસે આત્માનંદ સ્વામીની વાતો કરાવે છે, રાજાને, સંતોને, ભક્તોને સમજાવે છે. રામાનંદ સ્વામી હોય એ પણ મોટા પુરુષ થયા, આત્માનંદ સ્વામી હોય એ પણ મોટા પુરુષો થયા. માર્ગ ભલે ભલે અલગ અલગ હતા, કોઈ બ્રહ્મજ્ઞાનનો માર્ગ લીધો, કોઈ ભક્તિનો માર્ગ લીધો, કોઈ ધ્યાનનો માર્ગ લીધો, કોઈ સેવાનો માર્ગ લીધો. આત્માનંદ સ્વામી પહેલા નિરાકારવાદી હતા, પણ એની એ એક જ ઘટના સાંભળી સ્વામી વિશે ઘણા ટીકા કરનારા આજે પણ છે, પણ શ્રીજી મહારાજે એક પણ જગ્યાએ ટીકા નથી કરી. ઉલટાના એ આત્માનંદ સ્વામી મહાન સિદ્ધ હોવા છતાં, અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હોવા છતાં, રામાનંદ સ્વામી પોતાના શિષ્ય છે, અરે પોતાનો ત્યાગ કરીને ચાલ્યા ગયા છે, તેમ છતાં એ રામાનંદ સ્વામીની સાચી સમજણ, સાચી ભક્તિ, સાચી ઉપાસના જોઈ અંત સમયે રામાનંદ સ્વામીની સમજણ મેં સ્વીકારી લીધી. એટલું જ નહીં, પોતાના તમામ શિષ્યોને રામાનંદ સ્વામીના શિષ્ય થવા માટે ભલામણ કરી. આવી રીતે
આત્માનંદ સ્વામીએ એ તો મોટા પુરુષો હતા, એમણે જે ચરિત્રો કહે તો લીલા કહેવાય. આજનો માણસ તો એકવાર ભૂલ કર્યા પછી બીજી વાર ત્રીજી વાર વારંવાર ભૂલ કરે છે. આ મોટા પુરુષના જીવનમાંથી આપણે એટલું જ શીખવાનું છે એ મોટા પુરુષમાં કયા કયા દિવ્ય ઐશ્વર્યો હતા. શિક્ષાપત્રીમાં મહારાજે એટલા માટે આજ્ઞા કરી કે મોટા પુરુષોએ કંઈક એવું અજુગતું કર્મ કર્યું હોય એનું ક્યારેય અનુકરણ ન કરવું. એમણે જે ધર્મનું આચરણ કર્યું હોય, એમણે જે ભક્તિનું આચરણ કર્યું હોય, એવી જે શ્રેષ્ઠ બાબત હોય તેનું જ અનુસરણ કરવું. એક સમય હતો આત્માનંદ સ્વામીના જીવનમાં, પણ શ્રીજી મહારાજે એ એક સમયને બહુ ઝીણી રીતે, બહુ નાની રીતે વાગોળી અને એમના જીવનની જે વાસ્તવિકતા હતી એ ખુલ્લી મૂકી. મેં તમને બે દિવસ પહેલા કહ્યું હતું, ભગવાન સ્વામિનારાયણ એમનો એક ટૂંકો સિદ્ધાંત છે, કોઈ પણ સંત કે ભક્ત એનો અવગુણ જોવો જ નહીં. વચનામૃતમાં વધારેમાં વધારે મહારાજે આ વાત કરી છે. ભગવાન સ્વામિનારાયણનું બોલતું સ્વરૂપ એટલે વચનામૃત. તમારે ને મારે પણ મહારાજની વાતમાં જો વિશ્વાસ હોય તો આટલી જ વાત માનવાની છે. અવગુણ જોવાની ઈચ્છા થાય તો આપણા જોઈએ, ગુણ જોવાની ઈચ્છા થાય તો આપણી આસપાસ કેટલા બધા સંતો ભક્તો છે, જે આસપાસ બેઠા હોય, જે આપણને સારા લાગતા હોય, એમાંથી નાનામાં નાના સદગુણ જોવાની એક દ્રષ્ટિ કેળવીએ, જીવન સુખ સુખ સુખથી ભરાઈ જશે, છલકાવા લાગશે. આપણે તદ્દન ઉલટું કરીએ છીએ એ જ પ્રોબ્લેમ છે. આપણી રાયના દાણા જેવડી નાની વાત હોય, સારી કંઈક સારી વાત કરી હોય, પાંચ માળા કરી હોય, આવી સારી કથા સાંભળી હોય, કથાની એકાદ વાત આપણને યાદ રહી ગઈ હોય, આટલી નાની વાત હોય ને રાયના દાણા જેવડી, પણ એનું અભિમાન આપણને હિમાલય જેવડું થતું હોય છે. અને કોઈ સંત ભક્તનો હિમાલય જેવડો, પર્વત જેવડો, મેરુ જેવડો મોટો ગુણ હોય ને, પણ આપણી અવગુણ ગ્રાહી દ્રષ્ટિ, કાક દ્રષ્ટિ એને લીધે આપણને તદ્દન રાયના દાણા જેવો લાગતો હોય છે. ઘણીવાર નાના દેખાતા સંત કે ભક્ત એમાં પણ એટલા મોટા સદગુણો રહ્યા હોય છે, એટલા મોટા, તમે દ્રષ્ટિ કેળવશો ને તો તમને દેખાશે. આપણા મંદિરમાં નાના નાના બાળકો આવે છે, મોક્ષ ભગત, જય ભગત, શ્રીજી ભગત, આ હરિભક્તોના દીકરાઓ, ઘરના માતા પિતા સંસ્કાર પણ એવા આપે છે. કેટલા નાના બાળકો છે મંદિરમાં આવે છે, ક્યારેક ક્યારેક હું વિચારું, આપણો નાનો મોક્ષ છે અલ્પેશ ભગતનો, હજી તો એની કેટલી નાની ઉંમર છે, એમાં ચંચળ પણ કેટલો મહાચંચળ, તમે એની ચંચળતા જોઉં તમને બે ધોલ મારવાની જ ઈચ્છા થાય, બીજી ઈચ્છા જ ન થાય, આટલો ચંચળ. હવે થોડો ડાયો થયો છે, પણ તેમ છતાં એ બાળકને 39 કડી યાદ આવડે છે. 39 કડી એ દીકરાને યાદ છે, એવી કડી જે કડી કદાચ મોટા હરિભક્તોને પણ યાદ ન હોય. આપણા લોયાધામ મંદિરમાં કદાચ 150 હરિભક્તો હોય ને, એમાં 150માંથી એક હરિભક્ત મોટા ન નીકળે જેને 39 કડી સારી યાદ હોય, એવી 39 કડી એ નાના બાળકને યાદ છે. હવે દાદા આપણે જો પોઝિટિવ રીતે વિચારીએ, આ કેટલી મોટી વાત કહેવાય, નાની કહેવાય, પણ આપણને ચંચળતા દેખાય, એનો ધમાલી સ્વભાવ દેખાય, એમાં જે સારી વસ્તુ છે એ દેખાતી નથી. જો ગુણગ્રાહી દ્રષ્ટિ આપણે કેળવીએ, અરે નાના બાળકો, આપણા શ્રીજી ભગત છે, મેં જોયું તમે નાની વસ્તુ જમવાની આપશો, એટલો નાનો બાળક પણ કેવા સંસ્કાર છે નાનો શ્રીજી. શ્રુતિ ભગત એમનો દીકરો, એ શ્રીજી નાની વસ્તુ તમે જમવા આપશો તો પણ આંખ બંધ કરી, નાનો બાળક કોઈ 5 મિનિટ માનસી પૂજા ન કરી શકે, પણ આંખ બંધ કરી છેવટે 1.5 મિનિટ પણ મહારાજની માનસી પૂજા કરી પછી જમશે. તમે કથા સાંભળનારા કેટલા બધા ભક્તો બેઠા છો, તપાસ કરો, માનસી પૂજા થાય છે જમતા પહેલા? નાના બાળકમાં ઘણીવાર બહુ મોટી વસ્તુ પડી હોય, નાના સંત કે ભક્તમાં પણ ઘણીવાર બહુ મોટી વસ્તુ પડી, આપણામાં ન હોય એટલી મોટી વસ્તુ પડી હોય. તમે વિચારજો, તમે જોવાની દ્રષ્ટિ કેળવજો. એટલે શ્રીજી મહારાજનો આ સિદ્ધાંત મહારાજે દરેક જગ્યાએ રાખ્યો છે, સાગર હોય કે વચનામૃત હોય કે બીજા ચરિત્ર હોય. માટે આત્માનંદ સ્વામી વિશે સંપ્રદાયમાં પહેલેથી ઘણું બધું કહેવાયું છે, બોલાયું છે, પણ શ્રીજી મહારાજનો દ્રષ્ટિકોણ આખો દિવ્ય છે, જુદો છે. સ્વામી ખાલી નિરાકારવાદી છે એમ કહીને છૂટી જવું એ યોગ્ય નથી. એ મહાસિદ્ધ હતા, મહાપ્રતાપી હતા. રામાનંદ સ્વામી જેવા એક
મહાન આપણા સંપ્રદાયના આદિ આચાર્ય એમને 3 વર્ષ સુધી એમણે દિવ્ય જ્ઞાન આપ્યું છે. એટલું જ નહીં, અંતકાળે રામાનંદ સ્વામીની ભક્તિ પરંપરા સ્વીકારી પોતાના તમામ આશ્રિતોને રામાનંદ સ્વામીને સોંપી દીધા છે. આ સંપ્રદાયની મહાન સેવા એમણે કરી છે. આ સંપ્રદાય એમના માટે ઋણી છે. ભગવાન શ્રીહરિએ આવી બધી વાતો સ્વામી પાસે કરાવી, રાજાને પણ ખૂબ ભાવ થયો. પછી શું થયું? શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે સ્વામી તમે વાત બધી કરી, ખૂબ આનંદ થાય છે, પછી આગળ કહો અયોધ્યાપુરીમાં આવ્યા પછી શું થયું? હા મહારાજ, અયોધ્યામાં આવ્યા અને મહારાજ એવું છે કે મોટા પુરુષ હોય ને કોઈ કળી શકતા નથી. ત્યાં એક મોટી જગ્યા હતી, ત્યાં ભાવથી ઉતારો કર્યો, પોતે એકલા જ હતા, અભ્યાગતના રૂપમાં આવ્યા હતા. તે જગ્યાના મહંત કોઈ અભ્યાગતને રાતે રહેવા દેતા નહીં, કારણ કે તે પોતે જગ્યાધારી જે મહંત હતા એ દિવસે તો ત્યાગ અને તપનો ઢોંગ કરતા અને રાત્રે દૂધપાક બનાવીને હોંશે હોંશે પીતા. હવે એ કોઈને રહેવા દે દાદા જોડે? બધાને ડરાવતા, ઈસ આશ્રમ મેં હમ કિસી કોને રખતે હે, હમ તો બડે વૈરાગી હે, યહાં રહે સકતે હે, તુમ લોગ સંસારી હો, સંસાર કે આસક્તિ સે બચે નહીં હો, તુમ યહાં પર નહીં રહે સકતે હો. આવી રીતે લોકોને ડરાવીને બહાર કાઢતા અને ઢોંગ કરતા અને રાત્રે દૂધપાક પીને તાગળ ધીના કરતા. બોલો, દૂધાધારી બાપુ કહેવાય ને કથા. હવે અહીંયા વાત અધૂરી રહી છે, આગળની વાત આપણે આવતીકાલે સાંભળશું. આવી રીતે અદ્ભુત ચરિત્રો શ્રીજી મહારાજને પણ ખૂબ રસ પડે છે, મહારાજ પણ સાંભળે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 6ઠ પૂર્વમાં ભાઈરામદાસ સ્વામીએ આત્માનંદ સ્વામીના પૂર્વાશ્રમની વાત કહી એ નામે 57મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની.